પરીક્ષિત રાજા નગરચર્યા કરવા માટે નીકળે છે. ગુપ્ત વેશમાં નીકળે ને રાજાઓ જોવા કે મારા નગરમાં કેવી પરિસ્થિતિ છે. તો ગુપ્ત વેશમાં પરીક્ષિત રાજા નગરચર્યા કરવા માટે નીકળે અને જુએ છે કે એક પુરુષ રાજાનું રૂપ લઈને આવ્યો છે અને એક પગ ઉપર બળદ ઊભો છે, એને લાકડીથી મારે છે. બળદને ચાર પગ હોય પણ આ બળદ એક પગ ઉપર ઋષભ ઊભો છે અને એને લાકડીથી પ્રહાર કરે છે. અને બાજુમાં એક દુબળી પતળી જર્જરિત ખૂબ મરણપ્રાય પરિસ્થિતિમાં એક ગાય માતા છે, એને પણ માર મારે છે લાકડીથી. કથા છે ભાગવતમાં. પરીક્ષિત રાજા નગરચર્યા કરવા માટે આવ્યા અને જોવે છે કે કોઈ માણસ આ દુષ્ટ પાપ કરી રહ્યો છે. પરીક્ષિત રાજાએ પોતાનો ગુપ્ત વેશ છોડી પોતાના મૂળ વેશમાં આવ્યા, રાજા તરીકેના વેશમાં, અને એ જે પાપ કરી રહ્યો છે એ વ્યક્તિને પકડ્યો. હવે અહીંયા વ્યાસજી બહુ સુંદર રૂપક બાંધે છે, સમજજો. આમ તો બળદને ચાર પગ હોય પણ ઈ બળદ એક પગ ઉપર ઊભો છે. ભાગવતમાં ઈ વૃષભને બળદને ધર્મનું પ્રતીક કીધું છે. ધર્મનું પ્રતીક છે. અને જે પુરુષ, જે વ્યક્તિ લાકડીથી બળદને માર મારી રહ્યો છે, એ પુરુષ કલી પુરુષનું પ્રતીક છે. એ કળિયુગનું પ્રતીક છે. એટલે કળિયુગ ધર્મ ઉપર લાકડીથી પ્રહાર કરે છે. અને એ ધર્મ બિચારો કેવો છે? એક પગ ઉપર ઉભેલો. ચાર યુગ છે, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કળિયુગ. તો સતયુગમાં એ બળદને ચાર પગ હતા. એ બળદ ચાર પગ ઉપર ઊભો હતો. કયા ચાર પગ? એક પગ સત્યનો, એક પગ તપનો, એક પગ પવિત્રતાનો અને એક પગ દયાનો. આ ચાર પગ ઉપર સત્ય, તપ, પવિત્રતા અને દયા, આ ચાર પગ ઉપર ધર્મ ઊભો. આ ચાર પાયા છે ધર્મના. જેવી રીતે ઇમારતના પાયા હોય એવી રીતે ધર્મના આ ચાર પાયા ઉપર ધર્મ ઊભો છે. સત્ય, તપ, પવિત્રતા અને દયા. સતયુગ ગયો એટલે સત્યનો પગ કપાણો. ત્રેતાયુગમાં ધર્મ ત્રણ પગ ઉપર ઊભો છે. ભગવાન રામ જ્યારે આવ્યા ત્યારે ત્રેતાયુગ, અને એમાં ધર્મ ત્રણ પગ ઉપર ઊભો છે. ત્રેતાયુગ પૂરો થયો એટલે તપનો મહિમા પણ ગયો. તમે જોજો, ભગવાન રામના સમયમાં તપનો ઘણો મહિમા હતો. વિશ્વામિત્ર જેવા ઋષિઓનું દર્શન થાય, વશિષ્ઠ ઋષિ જેવા ઋષિઓનું દર્શન થાય, જે તપસ્વીઓ હતા. તો ત્રેતાયુગ ગયો એટલે તપ પણ ગયું. હવે દ્વાપર યુગમાં ધર્મ બે પગ ઉપર ઊભો છે, પવિત્રતા અને દયા. આપણે જાણીએ છીએ દ્વાપર યુગમાં મહાભારત થયું અને મહાભારતમાં સત્યનો તો કેટલી વાર ખંડન થયું છે, સત્ય તો હતું જ નહીં. તપ નામની વસ્તુ કોઈનામાં ન મળે, પણ પવિત્રતા અને દયા હતી. પણ દ્વાપર પૂરું થયું ત્યાં પવિત્રતાએ ગઈ, અને અત્યારે કળિયુગ ચાલી રહ્યો છે. અત્યારે કળિયુગમાં નથી સત્ય, અત્યારે સમાજમાં સત્ય નથી, સમાજમાં તપ નથી, સમાજમાં પવિત્રતાય નથી. અત્યારે સમાજમાં એક વસ્તુ બચી હોય ધર્મના નામે તો એ છે દયા. દયા હજી બચી છે. દયા મરી પરવારી નથી. હજી માણામાં કરુણા છે, હજી માણામાં દયા છે. હજી કોઈ ભૂખ્યું દેખાય તો માણસ એને અન્નદાન કરવા પ્રેરાય છે, રક્તદાન કરવા પ્રેરાય છે, વિદ્યાદાન કરવા પ્રેરાય છે. અભાવવાળા પરિવારમાંથી દીકરીઓ આવતી હોય તો કેટલાય સરસ મજાના, સુંદર મજાના માંડવાઓ બંધાય અને સામૂહિક વિવાહો એવા પ્રસંગો બને ત્યારે સામૂહિક કન્યાદાનના દાતાઓ મળે. આ શું છે? આ ધર્મ છે. એટલે હજી કરુણા અને દયાએ ધર્મને ટકાવી રાખ્યો છે. એટલે હજી જીવવા જેવો જમાનો છે. હજી કરુણા માણામાં છે, હજી દયા માણામાં છે.
હજી કોક આમ રોતું હોય ને તો એના ખભે હાથ મૂકીને હાથ ફેરવવા વાળા માણા છે કે બધું થઈ જશે. આ કરુણા છે, જન્મે હજી છે. અને ધર્મ છે એ એક કળિયુગ છે, એ એક પગ ઉપર ઉભેલા ધર્મને માર મારે છે. કેને દયા નામનો જે પગ છે ને એ માણામાંથી નીકળી જવો જોઈએ એવો પ્રયાસ કળિયુગનો છે. તો પરીક્ષિત રાજા છે અને એનું કામ છે કે સમાજમાં બધું વ્યવસ્થિતતા જળવાય, બધું પ્રજાનું જીવન સુખી આનંદિત રહે, નિયમથી રહે, બંધારણ જળવાય. આ કામ રાજાનું જ. જુએ છે કે કળિયુગનો પ્રભાવ, ત્યારે પરીક્ષિત રાજા એ કળિયુગને નાથે છે અને પકડે છે. કેટલી ઇટ્સ અ વેરી સિમ્બોલિક લેંગ્વેજ. ભાગવતમાં બહુ પ્રતિકાત્મક વાત કરી છે. પરીક્ષિત રાજા કળિયુગને પકડે છે અને કહે છે, મારા રાજમાં આવું પાપ કરે છે, મારા રાજ્યના સીમાડાની બહાર નીકળી જા. અને ત્યાં કળિયુગ પરીક્ષિત રાજાને કહે છે, પણ મહારાજ જાઉં તો જાઉં ક્યાં, આખા પૃથ્વી ઉપર તમારું રાજ્ય. યુધિષ્ઠિર રાજા જ્યારે હતા ત્યારે રાજસૂય યજ્ઞ કર્યા છે, અશ્વમેધ યજ્ઞ કર્યાના દાખલા છે. રાજસૂય યજ્ઞ અને અશ્વમેધ યજ્ઞ એટલે કે જે આખો સાર્વભૌમ રાજા હોય, જે સર્વોપરી હોય, ધી એમ્પરર. બીજા બધા નાના નાના પ્રદેશના નાના નાના રાજ્યના રજવાડાઓ એના તાબા હેઠળ હોય, પણ એ બધાનો મુખિયા તરીકે, એક મોટો રાજા તરીકે હસ્તિનાપુર. તો પણ જાઉં તો જાઉં ક્યાં, બધે તમારું રાજ્ય છે. પછી પરીક્ષિત રાજા કળિયુગને છૂટ આપે છે, હું તને ચાર પાંચ ઠેકાણા દઉં છું, ત્યાં જઈને તું રે. અને ભાગવતમાં કથા છે, પરીક્ષિત રાજા કળિયુગને ક્યાં રહેવાની છૂટ આપે? પહેલી જગ્યા શુરાપાનમ, જ્યાં દારૂ. આ ભાગવત છે હો, મારા ઘરથી હું કાંઈ નથી લાવતી, આ ગ્રંથ છે. શુરાપાનમ, જ્યાં દારૂ બનતો હોય, પીવાતો હોય, ત્યાં કળિયુગનો વાસ હોય. ધૃતાલયમ, જ્યાં જુગાર રમાતો હોય, ત્યાં કળિયુગનો વાસ હોય. શુરાપાનમ ધૃતાલયમ વ્યભિચારમ, કોકને મારવાના કાવતરા ઘડાતા હોય કે પછી વ્યભિચાર કોઈ પણ રીતનો થતો હોય, કોઈની હત્યા કરવાના કાવતરા ઘડાતા હોય. આટલા આટલા જગ્યાઓ સૂચવી કે આટલી જગ્યાએ કળિયુગનો નિવાસ હોય. અને તમે જુઓ 5000 વર્ષ પછી પણ આ વાત, આ 5500 વર્ષ પહેલાં લખાયેલી આ વાત પણ આજે કેટલી પ્રસ્તુત, એવર રિલેવન્ટ આ વસ્તુ છે. ધૃતાલયમ શુરાલયમ વ્યભિચાર, આના કારણે પરિવારોના પરિવારો, સમાજોની સમાજો બરબાદ થઈ જાય છે. આજના તારીખે આપણે જોઈ જ છીએ કળિયુગનો આ પ્રભાવ જ. અને કળિયુગ કહે છે કે આ તો બધી હીન જગ્યાઓ છે, તમે કોઈ સારી જગ્યા બતાવો, એકાદિક એવું પણ ઠેકાણું હોય. અને પરીક્ષિત રાજા છેલે ને કેમ કે છે, સુવર્ણમાં તારો વાસ હો. સુવર્ણમાં ને ગોલ્ડ માને સોનું. સુવર્ણમાં તારો વાસ હો એટલે સંપત્તિ. અને આપણે જોઈએ છીએ કળિયુગમાં મોટા ભાગના ડખા, મોટા ભાગના ઝઘડા, મોટા ભાગનો ક્લેશ સંપત્તિના કારણે છે. સોનાના કારણે, સોનું એટલે સંપત્તિ. મોટા ભાગના ઝઘડા ક્લેશ સંપત્તિના કારણે. એક જ માતા પિતાના ત્રણ સંતાનો હોય, ત્રણ દીકરા હોય, પણ ત્રણ દીકરા એકબીજા હારે ન બોલતા હોય, એના મૂળિયામાં તમે જાઓ તો જમીન હોય, સંપત્તિ હોય. આ કળિયુગનો પ્રભાવ છે. તો સોનામાં સુવર્ણમાં તારો વાસ હો. એક વખત એવો બને છે કે પરીક્ષિત રાજા પોતાના રાજમહેલમાં પોતાના બાપ દાદાના જૂના જમાનાની જેટલી વસ્તુઓ હોય, ન આપણે બધા સાચવી રાખતા હોય કે અમારા બાના જમાનાનો પાટલો છે, અમારા બાના જમાનાનો ડબ્બો છે, વેલણું છે ને બધું, મારા બાપાની લાકડી ઘણા હાચવીને રાખતા હોય કે મારા બાપા આ લાકડીને ટેકે ટેકે છેલ્લે હાલતા.
ઘણા લોકો ન સાચવી રાખતા હોય એમ પરીક્ષિત રાજાના મહેલમાં પોતાના બાપ દાદાના જમાનાના યુધિષ્ઠિર અર્જુન ભીમ આ બધાના સમયનો વિરાસતનો સામાન પડ્યો છે. એક વખત એ ઓરડો ખોલી અને એમાંથી એક મુકુટ ઉપાડે છે. મહાભારતના યુદ્ધની પહેલા જ્યારે ભીમ જરાસંધનો વધ કરે છે, જરાસંધની કથા આપણે જાણી છે, મગધનો રાજા, મહાભારતમાં જેને મગધ કહેવાય છે એ આજના મોડર્ન ભારતનું બિહાર, આજના મોડર્ન ભારતનું બિહાર. અને એ સમયના બે રાજ્યો બહુ મહત્વના હતા, એક હસ્તિનાપુર અને એક મગધ. અને આજે પણ તમે જુઓ તો ભારતનું રાજકારણ હોય ને તો આ બે રાજ્યોમાં ચૂંટણી હોય ને તો આખા દેશને રસ હોય, આ બે રાજ્યોની વિધાનસભાની ચૂંટણી હોય ને તો એ આખા દેશને રસ પડે. કેટલાય રાજ્યો છે, 29-30 રાજ્યો છે, બધી જગ્યાએ તો ચૂંટણીઓ થતી હોય પણ એમાં એવડો રસ પડે કે ન પડે, પણ યુપીમાં ચૂંટણી થતી હોય તો આખા દેશને એમાં રસ હોય. કારણ કે હિસ્ટોરિકલી ઐતિહાસિક રીતે એવું માને છે લોકો કે યુપીના વિધાનસભામાં જેનો ડંકો વાગે એનો લોકસભામાં ડંકો વાગે, આ ઇતિહાસ છે. આટલા 75 વર્ષનો જે લોકશાહી છે તો યુપીમાં જેનો ડંકો વાગે એનો લોકસભામાં ડંકો વાગે. એટલે આજના સમયે આ વિસ્તારોમાં રાજકારણનું પ્રભુત્વ 5000 વર્ષથી આ બદલ્યું નથી, 5000 વર્ષ પહેલાં પણ આ જ વિસ્તારોના રાજનીતિનું મહત્વ આખા દેશ ઉપર હતું. હસ્તિનાપુર એટલે આજના સમયનું હરિયાણા દિલ્હી ગણી લ્યો એ હસ્તિનાપુર. જરાસંધનો મુકુટ લઈ અને રાજા પરીક્ષિત શિકાર કરવા નીકળ્યો છે. કથા લાંબી છે. શિકાર કરવા નીકળ્યો, તડકો છે, તાપ છે, ઉનાળો, ગરમી છે, રાજાને ભૂખ તરસ લાગી. જંગલમાં કોઈ એક વનમાં એક ઋષિના આશ્રમ ઉપર પોતાના અશ્વને વિરામ આપી અને ઘોડા ઉપર જ બેઠા બેઠા પોકાર કરે છે કે હસ્તિનાપુર નરેશ આયા હે, જલપાન કરાયા જાય. હવે જોજો, જરાસંધ જેવા અધર્મી રાજાનો મુકુટ પહેર્યો છે સોનાનો, અને કળિયુગનો વાસ ક્યાં છે? અધર્મથી કમાયેલી સંપત્તિમાં. જરાસંધના જે મુકુટ છે, જરાસંધ એ અધર્મી છે, અને જરાસંધનો મુકુટ જ્યારે પહેર્યો છે ત્યારે કળિયુગ પરીક્ષિત રાજાના મસ્તકમાં સવાર થાય છે. એટલે ઓમ તો સારો વ્યક્તિ છે, સારો રાજા છે પરીક્ષિત, પણ કળિયુગનો પ્રભાવ છે વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. જ્યારે માણસનો વિનાશ થવાનો હોય ત્યારે બુદ્ધિ બેર મારી જાય છે, અને કળિયુગનો પ્રભાવ એવો, અહંકારના સ્વરથી પોકાર કર્યો, હસ્તિનાપુર નરેશ આયા હે, જલપાન કરાયા જાય. આશ્રમમાં એક ઋષિ છે, પોતાની તપસ્યામાં લીન છે, સમાધિ અવસ્થામાં છે, એને ખબર નથી બહાર કોણ આવ્યું, એને કોઈ સુધાર નથી. બીજી વાર પોકાર કર્યો, ત્રીજી વાર. હવે રાજાને ગુસ્સો આવે છે, અમે રાજાઓ, અમે ધનપતિ, અમે દાન આપીએ ત્યારે આ બધા આશ્રમો ધમધમે છે, સત્કર્મો થાય છે, અને અમે જ્યારે આશ્રમોમાં આવી ત્યારે અમને પાણીએ નથી પાતા. રાજાનો અહંકાર. અને પછી બાણ લઈ ધનુષ ઉપર ચડાવી એ ઋષિને મારવાનો પ્રયત્ન કરે છે, પણ થોડીક સદબુદ્ધિનો અંશ રહ્યો કે બ્રહ્મ હત્યા ના કરાય, ઋષિ હત્યા ના કરાય. એટલે ઋષિ ઉપર જે નિશાનો તાંકીને બેઠા છે પરીક્ષિત રાજા, એ ઋષિ ઉપરથી સરસંધાન હટાવી અને ત્યાં આશ્રમમાં એક સાપ નીકળેલો છે. સાપ ફરતો હતો, એ સાપ ઉપર બાણ છોડ્યું અને સાપ ત્યાં જ આમ ભૂચડું વળીને ત્યાં ને ત્યાં મૃત્યુ પામે છે. અને એ જ બાણની આમ અણીથી એ સાપનો મરેલો મૃતદેહ આમ ઉપાડી અને પરીક્ષિત રાજા જે ધ્યાનસ્થ અવસ્થામાં જે ઋષિ બેઠા છે એના ગળામાં મરેલો સાપ પહેરાવી અને ત્યાંથી પોતાના મહેલ તરફ નીકળી જાય છે. આવું અપમાન કર્યું છે, આવો અપરાધ કર્યો છે. જેવો પોતાના મહેલમાં જાય છે
અધર્મની સંપત્તિથી કમાયેલો એ જરાસંધનો મુકુટ ઉતારે છે તો કળિયુગનો પ્રભાવ પણ ઉતરી જાય છે અને ત્યારે રાજાને પોતાની કરેલી ભૂલનો પશ્ચાતાપ થાય છે કે અમારાથી આવો ઋષિ અપરાધ થઈ ગયો. અમે તો ક્ષત્રિયના દીકરા કહેવાઈએ, અમે તો ઋષિઓનું રક્ષણ કરવું એ અમારી ફરજ છે, યજ્ઞોનું રક્ષણ કરવું એ અમારો ધર્મ છે, ઋષિ મુનિઓનું રક્ષણ કરવું એ અમારો ધર્મ છે, અને મારા હાથે ઋષિનું અપમાન થયું, પશ્ચાતાપ થાય છે. બટ પછતાને છે કા હોવે જબ ચીડિયા ચુગ ગઈ ખેત, જ્યારે સમય ટાણું વયું જાય. અને આ બાજુ આશ્રમમાં ઋષિ તો ધ્યાનસ્થ અવસ્થામાં, એને કાંઈ ખબર નથી કે આવી રીતે મરેલો સાપ કોઈ પહેરાય, કોઈ સુધાર નથી. ઋષિના પુત્ર જે જંગલમાં ફલ ફૂલ વીણવા ગયા છે, ઋષિના પુત્ર આવે છે ને, જુએ છે કે મારા પિતા સાથે કોઈ આવી મશ્કરી કરી છે, આવો કોઈ અપરાધ કર્યો છે. અને ત્યારે એ બ્રહ્મ તેજ, એ ઋષિના તપનું તેજ, એ ઋષિ પુત્રએ અંજલિ ભરી અને પોતાના તપોબળથી શ્રાપ આપવાની ચેષ્ટા કરી. ઇતિ લંઘિત મર્યાદમ તક્ષકઃ સપ્તમે હણિ, જેણે પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરીને મારા પિતાનું, આવા શ્રેષ્ઠ ઋષિ મુનિનું જેણે અપમાન કર્યું છે. ઇતિ લંઘિત મર્યાદમ તક્ષકઃ સપ્તમે હણિ, એનું આજથી બરાબર 7 દિવસ પછી તક્ષક નાગના સર્પ દંશથી એનું મૃત્યુ નિશ્ચિત હો. શ્રાપ લાગી ગયો છે, ઋષિ પુત્રનો શ્રાપ લાગી ગયો. ઇતિ લંઘિત મર્યાદમ, જેણે પોતાની મર્યાદા ધર્મનું ઉલ્લંઘન કર્યું છે એનું આજથી બરાબર 7 દિવસ પછી મૃત્યુ થાય. આ બાજુ જ્યાં શ્રાપની ઉદ્ઘોષણા થઈ ત્યાં જે ઋષિનું અપમાન થયું છે, ઋષિ જાગૃત થયા સમાધિમાંથી અને જાણવા મળ્યું કે મારા દીકરાએ રાજાને શ્રાપ આપ્યો છે. પહેલા તો પોતાના પુત્રને વઢ્યા છે ઋષિ, કથા છે ભાગવતમાં કે ગમે તેમ હોય આપણો રાજા જ, અને પરીક્ષિત રાજા ધાર્મિક વ્યક્તિ જ, ભલા માણસથી કોકવાર અપરાધ થઈ જાય તો અવશ્ય એને દંડ તો મળવો જોઈએ, પણ દંડ અપરાધના અનુપાતમાં હોવો જોઈએ. ધ પનિશમેન્ટ શુડ બી ઇન બેલેન્સ વિથ ધ ક્રાઇમ કમિટેડ. જે ક્રાઇમ થયો છે, જે ગુના થયો છે, એના અનુપાતમાં, એના બરાબરીની જ સજા થવી જોઈએ, ન એનાથી વધારે થવી જોઈએ ને ન એનાથી ઓછી થવી જોઈએ. જે ગુનો થયો છે જો એનાથી ઓછી સજા કરવામાં આવે, મામૂલી સજા કરવામાં આવે, તો ગુનેગારને બળ મળે છે કે હાલો ભાઈ આમાં તો છૂટી જ જવાય છે ને, તો એનાથી અપરાધીને બળ મળે છે કે ગમે એવા અપરાધ કરો, મામૂલી 2-4 દિવસ જેલમાં હુઈ આવવાનું છે, છૂટી જવાનું છે. તો ઉસે ક્યા હોતા હૈ, ઉસે અપરાધી કો નેક્સ્ટ ટાઈમ અપરાધ કરને મેં બલ મિલતા હૈ, વો અગલી બાર ઓર જોર સે બલ અપરાધ કરેગા. તો સજા ન ગુના સે કમ હોની ચાહીએ, ન ગુના સે જ્યાદા હોની ચાહીએ. અગર સજા ગુના સે જ્યાદા કી જાય તો ભી ગુનેગાર કે પ્રતિ વો અત્યાચાર હૈ. ઋષિ પોતાના દીકરાને કહે છે કે મૃત્યુદંડ જેટલો આકરો દંડ આપાત કાલમાં જ અપાવવો જોઈએ, નાના મોટા અપરાધો માટે ન આપવો જોઈએ. એને મારું અપમાન કર્યું છે તો એ અપમાનનો દંડ આટલું મોટું ના હોવું જોઈએ, બીજો કોઈ દંડ આપે, મૃત્યુદંડ. પણ હવે જો વચન નીકળ ગયા, સો નીકળ ગયા, ઋષિએ પોતાના દીકરાને કહ્યું કે તમે શ્રાપ આપ્યો છે તો આપ્યો છે, પણ શ્રાપનો એક નિયમ છે કે જેને શ્રાપ મળ્યો છે, લાગ્યો છે, એને જાણ હોવી જોઈએ કે મને આ શ્રાપ લાગ્યો છે. પરીક્ષિત રાજા તો બેખબર, એને કાંઈ ખબર નથી મને આવો શ્રાપ લાગ્યો છે. આશ્રમમાંથી એક મુનિને પત્ર દ્વારા જાણ કરવા, પત્ર દ્વારા મોકલવામાં આવે છે, અને રાજમહેલમાં એ પત્ર પહોંચ્યો અને પત્ર ખોલીને જ્યાં વાંચે છે પરીક્ષિત રાજા કે તક્ષક સપ્તમે હણી, 7 દિવસ પછી
તક્ષક નાગના સર્પદંશથી મારું મૃત્યુ નિશ્ચિત છે. રાજપાટની, પરિવારની, ધનની બધી મોહ મમતા આસક્તિ પરીક્ષિત રાજાના મનમાંથી જેમ સાપની કાંચળી ઉતરે એમ બધી મમતા પરીક્ષિત રાજાના મનમાંથી ઉતરી જાય છે. પોતાના રાજગાદીની, ધનની, સત્તાની કોઈ માયા રહેતી નથી. વલકલ ધારણ કરીને પરીક્ષિત રાજા પોતાના દીકરા જન્મે જઈને રાજગાદી આપીને હસ્તિનાપુરની રાજગાદી છોડી માં ગંગાના કિનારે આવે છે કે મેં મારું જીવન તો બગાડ્યું, મારું મૃત્યુ તો સુધારી લો. મેરા જીવન બિગાડને વાલા ઓર કોઈ નહીં હૈ, સિર્ફ મેં હું. યે જો મુજે શ્રાપ મિલા હૈ ઉસકા જવાબદાર ઓર કોઈ નહીં હૈ, મેરે અપને કર્મ હૈ. મેં મારા હાથે મારું આ મોત બોલાવ્યું છે, મેં મારા હાથે મારું જીવન બગાડ્યું છે. હવે જીવન તો બગડ્યું, હવે હું મારું મૃત્યુ તો સુધારી લઉં. ભાગવત ક્યાં શીખાતા હૈ? ભાગવત મરના શીખાતા હૈ. ભાગવત મરના, ઇટ્સ એન આર્ટ ઓફ ડાઈંગ, મરના શીખાતા. આમ તમે જુઓ ભાગવતની કથા બે રાજાની આજુબાજુ ફરે છે. ઇટ રિવોલ્વ અરાઉન્ડ ટુ મેજર કિંગ્સ. એક પરીક્ષિત રાજા જેને હમણાં શ્રાપ લાગ્યો એ, અને બીજો દસમા સ્કંદમાં મથુરાનો રાજા કંસ. આખી ભાગવતની કથા બે રાજાની આજુબાજુ હાલે છો. અને હવે તમે જુઓ મજા, આ બે રાજાઓમાં કેટલી સમાનતા છે. સરખામણી કરો. પરીક્ષિત રાજાને ખબર પડી ગઈ કે સાતમે દિવસે મારું મૃત્યુ છે. કંસ બાજુ વીએ જાઓ, કંસને આકાશવાણીથી આગોતરી એડવાન્સમાં જ ખબર પડી ગઈ હતી કે દેવકીનો આઠમું સંતાન મારો કાળ છે. બરાબર ને? બેયને એડવાન્સમાં ખબર પડે, આગોતરી બેયને એડવાન્સમાં ખબર પડી જાય છે કે મારે મરવાનું નક્કી છે, અને આટલા સમયમાં નક્કી છે. પરીક્ષિત રાજાનો સમય ટૂંકો, સાત દિવસ, એમ કંસ રાજાનો થોડોક લાંબો સમય. આઠ બાળક, નવ મહિના તો પ્રસૂતિનો સમય હોય, એટલે તમે સમજો ને, આઠ દસ વર્ષ તો ઓછામાં ઓછા લાગે, દસ વર્ષ તો ઓછામાં ઓછા લાગે આઠ બાળકનો જન્મ થતા. તો કંસ રાજા પાસે દસેક વર્ષ જેટલો સમય છે, પરીક્ષિત રાજા પાસે માત્ર ને માત્ર સાત દિવસ છે. પણ બે રાજાની સ્થિતિ એક જેવી છે, પણ બે રાજા વર્તે છે નોખી નોખી રીતે. કંસ રાજા પોતાના કાળને મીટાવવાનો પ્રયત્ન કરે છે, પણ કાળને મીટાવી ન શકાય. અને જ્યારે પરીક્ષિત રાજા પોતાના કાળને મીટાવવાનો પ્રયત્ન કરતા નથી, પોતાના મૃત્યુને મીટાવવાનો પ્રયત્ન કરતા નથી, પણ મૃત્યુના ભયને મીટાવવાનો પ્રયત્ન કરે છે. મૃત્યુને મીટાવવાનો નહીં, મૃત્યુને સુધારવાનો પ્રયત્ન કરે છે. ગંગા પહોંચ્યા કે અહીંયા મારું જીવન તો બગડ્યું છે, મારું મૃત્યુ સુધારવા માટે મને કોઈ સંત સમાગમ થઈ જાય, કોઈનો આશરો મળી જાય, કોઈ મહાપુરુષનું વચન, શાસ્ત્રોનું વચન મને મળી જાય, એ આશ્રયથી ગંગા કિનારે આવ્યા. અને ત્યાં ગંગા કિનારે સુખદેવજી મહારાજ, જે વ્યાસના પુત્ર છે, ભાગવત કથા લખી વ્યાસજીએ, વ્યાસજીના પુત્ર સુખદેવજી મહારાજ, સુખદેવજી મહારાજ ત્યાં આવ્યા છે. અને પરીક્ષિત રાજાનું મિલન થયું, અને પરીક્ષિત રાજાએ ત્યાં રેતીની વ્યાસપીઠ જેવું બનાવી, ઝાડમાંથી પુષ્પ તોડી લાવી અને સુંદર મજાના વ્યાસપીઠ સજાવી, અને સુખદેવજી મહારાજને વ્યાસપીઠ ઉપર બિરાજમાન કર્યા. અને હવે અહીંયા પ્રશ્ન પૂછે છે પરીક્ષિત રાજા કે જે વ્યક્તિનું મરણ નિશ્ચિત છે, જે વ્યક્તિ મરણના કાંઠે બેઠેલો છે, જે વ્યક્તિનું મરણ, ઇટ્સ વેરી ડેફિનેટ ધેટ યુ આર ગોઈંગ ટુ ડાય, તો એ વ્યક્તિએ શું કરવું જોઈએ? હે રાજન, તે આજે પ્રશ્ન કર્યો છે એ તારા એકલાનો નથી, આ સમસ્ત લોક કલ્યાણ માટેનો, કૃત લોક હિતમ રૂપ, આ તે લોકોના હિત માટે આ પ્રશ્ન પૂછ્યો છે. ઘડી પલકી ખબર નહીં,
કરે કાલ કી બાત, જીવ ઉપર જમળા ફરે જેમ તેતર ઉપર બાજ, ઘડી પલકી ખબર નહીં કરે કાલ કી બાત. આ પ્રશ્ન બધાનો છે, અને આવો યોગ્ય પ્રશ્ન પરીક્ષિત રાજા તરફથી મળ્યો, અને ત્યારે સુખદેવજી મહારાજ પોતાના જ્ઞાનામૃતની સરવાણી વહાવે છે અને પરીક્ષિત રાજાને કહે છે, હે રાજન, જે વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે, જે મરણ પથારીએ બેઠો છે, એ વ્યક્તિનું પરમ કર્તવ્ય છે, એના જીવનની સૌથી શ્રેષ્ઠ સદભાગ્ય હોય તો એ છે અંતકાલે નારાયણ સ્મૃતિ. અંતકાલે નારાયણ સ્મૃતિ, જીવનમાં શરીરમાંથી આ ખોળિયામાંથી જ્યારે શ્વાસ છૂટે, એ સમયે શ્વાસ છૂટતા સમયે જો રામનું નામ એક વખત મુખમાં આવી જાય, એ જીવનનું સૌથી શ્રેષ્ઠ ફળ છે. અંતકાલે નારાયણ સ્મૃતિ. અને આપણા શાસ્ત્રો તો એમ કહે છે, જન્મ જન્મ મુનિ જતન કરાહી, અંત રામ કહી આવત નાહી, કે ગમે એટલી મહેનત કરો છેલ્લે સમયે મોઢા ઉપર રામનું નામ આવતું નથી. ના, એ વાત ખોટી, આવે જ. દશરથ રાજાના મોઢા ઉપર 6 વાર રામનું નામ આવ્યું છે. પોતાનો જીવ છોડે છે ને ત્યારે દશરથ રાજાના રામ રામ કહી રામ 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 કહી રામ એમ 6 વખત રામનું નામ મોઢામાં આવે, અને પછી દશરથ રાજા પ્રાણ છોડે છે. ગાંધીજીને છાતીમાં 3 ગોળી હોહરવી નીકળી ગઈ ત્યારે ગાંધીજીના મુખમાંથી શબ્દો નીકળ્યા છે, હે રામ. ઇતિહાસના ચોપડે નોંધ, હે રામ. દશરથ રાજાના મુખમાં આવ્યું છે રામ. રામ નામ આવે ક્યારે આવે? જો આખું જીવન રામનું નામ લીધું હોય ને તો અંત સમયે રામનું નામ મુખમાં આવે, બાકી ન આવે. આ સંસારનું સાધારણ ગણિત છે.